વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે તમારી બોર્ડની પરીક્ષા આપવા જશો ત્યારે તમારી જે આન્સર બુક હશે જે જવાબ વહી હશે એ આ પ્રકારની હશે બરાબર જ્યારે તમને આ સૌથી પહેલાં મળે ને ત્યારે તમારે સૌથી પહેલાં સૂચના વાંચી લેવાની મારે જ્યારે એક્ઝામ હતી મતલબ બોર્ડની ત્યારે હું મેં પણ પહેલાં આ સૂચનાઓ વાંચી લેવી શું સૂચનાઓ છે તો આમાં પણ પહેલાં આપણે સૂચનાઓ જોઈએ બધી જ ચર્ચા કરીશું શું લખવાનું છે ક્યાં લખવાનું છે જે બારકોટ સ્ટીકર છે ખાખી સ્ટીકર છે ક્યાં લખશે બધી માહિતી તમને આ વિડીયોમાં પૂરી પૂરી મળવાની છે તો શાંતિથી જોઈ લો અને સમજી લો અને ટેન્શન બધું મૂકી દેવાનું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ટેન્શન હોય કે કેવી રીતે થશે જેવું બસમાં બેસા આપણને ટેન્શન હોય કે ભાઈ ક્યારે આવશે અને પછી મતલબ કહેવાય કે ભાઈ ઉતરવાનું હશે ત્યારે ખબર પડશે કે નહીં પડે ક્યાં ઉતરવાનું મતલબ એ ટાઈપનું ટેન્શન આમાં પણ થોડું હોય બરાબર તો ટેન્શન મૂકી દેવાનું બરાબર કારણ કે હું છું અને તમને જે કહું છું એ પ્રમાણે તમે ફોલો કરજો તમને ટેન્શન નહીં આવે કોઈ બરાબર તો જો સૌથી પહેલાં શું કરવાનું તો સૂચનાઓ આજે લઈએ તો અહીંયા જો તમને જે સૂચના આપી છે સૌથી પહેલી પરીક્ષાર્થીની ફી રસીદ પ્રવેશ પત્ર પરનો બેઠક નંબર એટલે કે હોલ ટિકિટનો બેઠક નંબર છે તથા સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે કે નહીં ચકાસવાનું છે તમારે ટીચર જોશે જ પણ તમારે પણ કન્ફર્મ કરી લેવાનું બરાબર તો જો આ બારકોડ સ્ટીકર છે એનો આ સીટ નંબર છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો બરાબર થોડી ક્વોલિટી લો છે પણ જો અહીંયા સીટ નંબર આ પ્રકારનું પહેલાં તો બારકોડ સ્ટીકર હશે બરાબર આ હશે સીટ નંબર હવે આ જે સીટ નંબર છે સેમ અહીંયા હોલ ટિકિટ છે તમે જોઈ શકો છો પ્રાઇવસી ઇસ્યુના લીધે મેં અહીંયા થોડી હાઇડ કરેલું છે બધું બાકી જે આ સીટ નંબર છે અહીંયા બેઠક ક્રમાંક છે એ સેમ હોવો જોઈએ અહીંયા સેમ નથી એનું રીઝન છે કે બંને અલગ અલગ છે બરાબર બાકી તમારી કિસ્સામાં એ સેમ હોવો જોઈએ જો સેમ નથી તો પછી ઇસ્યુ થઈ જશે કેમ કારણ કે જે બારકોડ સ્ટીકર હશે એ જે એની ઉપર જે સીટ નંબર હશે એ સીટ નંબરના તમારા ગુણ જશે બરાબર કારણ કે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ હોય છે ડાયરેક્ટ સ્કેન કરી કરીને માર્ક્સ જતા હોય છે બરાબર એટલે ખાસ પછી બીજું બારકોડ સ્ટીકર જે છે એ તમારે ચોંટાડવાના ખાનામાં જવા ક્યાં ચોંટાડવાનું છે તો બારકોડ સ્ટીકર અહીંયા ચોંટાડવાનું છે બરાબર અહીંયા હું તમને બતાવીશ પછી છેલ્લે ત્યારબાદ શું છે કે ભાઈ કોઈ ચેડા કરવાના નથી એટલે કે કંઈ મતલબ હળી કરવાની નથી કંઈ મતલબ કોઈ ઉપર લીડર બીડું ના પડવું જોઈએ બરાબર ખાસ ધ્યાનમાં લેજો બરાબર અને કોઈ ચેડા કરવાના નથી ત્યારબાદ પરીક્ષાર્થીએ ફી રસીદ કે પ્રવેશપત્ર અનુસાર પોતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યા સામે જ છેક છાક એટલે કે લીટા બીટા કર્યા વગર અંગ્રેજી અક્ષરોમાં અંકો અને શબ્દો બંનેમાં લખવાનો છે બરાબર અહીંયા ખાસ અંગ્રેજી અક્ષરોમાં બરાબર અંગ્રેજીમાં લખવાનો છે દાખલા તરીકે જો કોઈ આ નંબર છે બરાબર સી બે ચાર પાંચ નવ એક બે આઠ તો આ સળંગ આવી રીતે લખી દેવાનો છે જો કન્ફ્યુઝન હોય આ બાબતે ચલો હજુ બી તમને કન્ફ્યુઝન છે તો તમારા સરને જે હોય ક્લાસમાં એને પૂછી લેવાનું કે સર અહીંયા લખવાનો છે એકવાર કન્ફર્મ કરી લેવાનું બરાબર ડરવાનું નહીં કે ભાઈ ચાલો સર શું કહેશે બધા મને મતલબ ભોગો સમજશે ડોબો સમજશે એ બધું નહીં વિચારવાનું ક્વેશ્ચન છે પૂછી લો બરાબર ત્યારબાદ અહીંયા નીચે તમારે આવી રીતે કેવી રીતે લખવાનું છે બેઠક નંબર શબ્દોમાં લખવાનો છે ઓકે હવે જો નેક્સ્ટ શું છે પરીક્ષાર્થીએ જવાબ વહી કે પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ બરાબર પોતાનું નામ લખ્યું કે પછી અહીંયા દેવી દેવતાના નામ લખ્યા કે ધાર્મિક ચિહ્નો લખ્યા એવું કંઈ લખવાની જરૂર નથી બરાબર એવું લખવું નહીં ઓકે ત્યારબાદ જો અહીંયા ખાસ પરીક્ષાર્થી વર્ગખંડમાં હાજર કે ગેરહાજર રિપોર્ટ પત્રક જીરો એકમાં ખાના નંબર એકમાં છાપેલ પોતાના બેઠક નંબર એટલે કે જે તમે સહી કરશો ને તમને પેપર આપશે મતલબ જ્યારે તમને પુરવણીમાં મેડમ કે સર સહી કરવા આવશે ત્યારે તમારે પણ એમાં સહી કરવાની હશે તો એમાં ખાસ જેમાં તમે સહી કરવા જોઈએ એનો નંબર ચેક કરી લેવાનો સેમ છે ને કંઈ અલગ તો નથી ને અને પછી જ પછી જ હસ્તાક્ષર કરવા પરીક્ષાનો સમય પૂર્ણ થયાના દસ મિનિટ અગાઉ મુખ્ય જવાબ વહી તથા પુરવણી ઉપર ખાખી જે ખાખી સ્ટીકર છે આ પ્રકારનું બરાબર ઓકે આ પ્રકારનું સ્ટીકર તમારે લગાડવાનું રહેશે ઓકે ત્યારબાદ પ્રત્યેક પાનાની બંને બાજુ લખવાનું છે એક જ પાના ઉપર નહીં બરાબર પછી વિભાગ વાઇઝ પ્રશ્નો લખવાના છે વિભાગ બદલાય એટલે ઉત્તરો નવા પાના પરથી સ્ટાર્ટ કરવાના છે ભાઈ નવો વિભાગ નવા પેજ ઉપર યાદ રાખજો પછી શું કહે છે ભાઈ અહીંયા જે છે વિભાગ બદલાય પછી પ્રશ્ન ક્રમાંક સળંગ ક્રમાંકમાં જ લખવાના રહેશે ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ ચાલો વિભાગડીમાં પહેલો તમે પહેલો લખ્યો પછી ડાયરેક્ટ ત્રીજો એવું નહીં લાઈન સર નથી આવડતો જગ્યા છોડી દો બરાબર પછી કોઈ કોરું પાનું છોડવાનું નથી અને જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તે પ્રશ્નપત્રના પ્રશ્નો પેટા પ્રશ્નો સળંગ લખવાના રહેશે પરંતુ નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવો અને બે પ્રશ્નો વચ્ચે કોઈ કોરું પાનું છોડવું નહીં ઓકે હવે જો વિભાગ નવ નવા પાને સ્ટાર્ટ કરવાનો છે બરાબર યાદ રાખજો ઓકે બીજું જે પ્રશ્ન ક્રમાંક છે એ હાંસિયામાં લખવાના રહેશે જો અહીંયા ઓકે અહીંયા આપણે ધારો કે પહેલો પ્રશ્ન લખ્યો તો અહીંયા પહેલો નંબર આપ્યો અહીંયા વિભાગ એ આપ્યો બરાબર ઓકે મસ્ત અક્ષરે લખવાનું જો કે આમાં તો હું તમને નહીં લખી શકું સરખી દે પણ અહીંયા લખવાનો અને પછી અહીંયા પહેલો નંબર જે પ્રશ્નો હોય તમારો એ પછી જવાબ બરાબર ખાસ ધ્યાનમાં લેજો પછી અહીંયા ઉપર તમે વિભાગ પણ લખી શકો ધારો કે વિભાગ એ તમે લખો છો અહીંયા વિભાગ એ પણ અહીંયા કોઈ ચેન ચાણા મતલબ કોઈ ચેડા કરતા નહીં કારણ કે આપણે નથી કરવાનું એ તપાસવાળા સર કરશે બરાબર તો આ છે સેમ્પલ આન્સર બુક હવે આપણે જોઈએ આગળ શું કરવાનું છે શું લખવાનું છે તો જો સોરી તો જો સૌથી પહેલાં તો કેન્દ્ર નંબર બરાબર ઓકે તો કેન્દ્ર નંબર છે હવે કેન્દ્ર નંબરમાં શું આવશે તો જો તમારી હોલ ટિકિટ આ પ્રકારની હશે તો એમાં અહીંયા તમને કેન્દ્ર ક્રમાંક આપેલો હશે બરાબર તમે જોઈ શકો છો અહીંયા કેન્દ્ર ક્રમાંક ઓકે બધા વિદ્યાર્થીઓનો સેમ રહેશે અહીંયા સાઈઠ બાર છે તો આપણે અહીંયા સાઈઠ બાર લખી દઈએ તો જો અહીંયા ઓકે સાહીઠ આ આ ના જવું જોઈએ આમાં હું થોડું મોટું લખાઈ જાય એટલા માટે બાકી શાંતિથી અંદર જ લખવાનું છે બરાબર કે સાહીઠ અને બાર બરાબર ત્યારબાદ પરીક્ષાર્થીની સહી આવશે અહીંયા તો જે પણ સહી હોય બરાબર જે પણ તમારી જે સહી હોય સહી કરી દેવાની બધામાં સેમ સહી કરવાની છે બરાબર ખાસ ધ્યાનમાં લખજો ધ્યાનમાં રાખજો જે હોલ ટિકિટ છે એમાં જે સહી છે એ સેમ સહી આમાં કરવાની રહેશે ત્યારબાદ બેઠક નંબર લખવાનો છે બરાબર જેમ કે અહીં આપણે અહીંયાના કિસ્સામાં એ સાતસો સત્તર સત્યાવીસ ત્રીસ છે તો અહીંયા તમારે લખવાનો આવી રીતે એ સાત દરેક ખાનામાં એક એક આંકડો સત્તર સત્યાવીસ ત્રીસ બરાબર અહીંયા છેલ્લે આવશે જીરો બરાબર સિમ્પલ સમજાઈ ગયું ત્યારબાદ બેઠક નંબર તો અહીંયા જો ઇંગ્લિશમાં લખવાનો છે તો અહીંયા એ લખવાનો પછી જે છે સેવન છે તો સેવન લખો બરાબર ત્યારબાદ જે બીજો આંકડો છે બીજો આંકડો લખો આમ બધે પૂરેપૂરી માહિતી લખવાની રહેશે એકદમ સિમ્પલ છે આ ખંડ નિરીક્ષકની સહી તમારે કરવાની જરૂર નથી જે તમારા ખંડ નિરીક્ષક હશે જે સર હશે એ કરશે હવે જો આમાં કોઈ ક્વેશ્ચન હોય તો સરને પૂછી લેવાનું બરાબર ત્યારે એવું નહીં કે ભાઈ આમ કે ભાઈ ચલો તમને ડોવું ગણશે કે એમ કે ભાઈ આ ભોગો છે બધાને આવડે જાય આને નથી આવડતું એવું કંઈ નહીં વિચારવાનું નથી આવડતું સરને કહે અસર નહીં આવડતું બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વિષય અને કોડ નંબર લખવાનો છે હવે વિષય અને કોડ નંબર તમને તમારી હોલ ટિકિટમાં જ મળી જશે બરાબર જે તમારી પરીક્ષા હોય જેમ કે ગુજરાતીની છે તો ગુજરાતી એફએલ લખી લો બરાબર ભાષા છે જીયુ જે ગુજરાતી પૂરેપૂરું લખો તો પણ ચાલશે જે કોડ નંબર છે અહીંયા ઝીરો એક લખવાનો છે બરાબર તો અહીંયા તમારે શું લખવાનું જો વિષય લખવાનો તો વિષય આવશે ગુજરાતી બરાબર જે વિષયો ખાસ ચેક કરી લેજો બરાબર ગુજરાતી અને અહીંયા ઝીરો એક સિમ્પલ બાર કંઈ ના જવું જોઈએ મારે બાર જશે ચાલશે કારણ કે આ તો હું તમને સમજાવું છું બાકી તમારે બાર ના જવું જોઈએ પરીક્ષાની તારીખ જે હોય જેમ કે અઠ્યાવીસ માર્ચ છે તો અઠ્યાવીસ ઝીરો ત્રણ બાવીસ પછી અહીંયા તમારે શું લખવાનું છે જવાબની ભાષા તો ગુજરાતી બરાબર ગુજરાતી જશે બધાની ખાલી અંગ્રેજીમાં ઇંગ્લિશ હશે બરાબર તો બસ આટલું લખવાનું છે છેલ્લે ખાસ પુરવણી જેટલી તમે ભરી હોય એ પુરવણી લખવાની રહેશે અહીંયા અને આમાં કોઈ પણ ક્વેશ્ચન હોય હજુ ફરી એક વખત કહી દઉં તમને કોઈ પણ હજુ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અને બીજું તમારા સર જે હશે ત્યારે એમને પૂછી લેવાનું તો હવે બારકોડ સ્ટીકર ક્યાં લાગશે તો અહીંયા લાગશે બરાબર બારકોડ સ્ટીકર ક્યાં લાગશે અહીંયા લાગશે ચલો આપણે લગાવીને જોઈએ ઓકે તો આ બારકોડ છે બરાબર આ કર્યું કોપી અને અહીંયા કરીએ પેસ્ટ તો આ છે બારકોડ સ્ટીકર તો આ એકચ્યુલી એચએસસીનું છે બરાબર બહુ જૂનું છે તમારે વાળું આવશે અને તમારે અહીંયા ખાસ આ રીતે બારકોડ સ્ટીકર લાગી જશે બરાબર આ આમ નહીં લગાવવાનું આમ નહીં લગાવવાનું આમ નહીં લગાવવાનું આ જગ્યા છે ત્યાં લગાવવાનું તમે સ્માર્ટ છો બહુ અને એકદમ હોન્શિયાર છો તમે યાર બહુ ટેન્શન નહીં લેવાનું જલ્દીથી વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આવી રીતે બારકોડ સ્ટીકર લગાવ્યા પછી અહીંયા ખાસ તમે હવે જો આ બારકોડ સ્ટીકર લગાવતા આવડતું તમારા સરને કહી દેવાનું સર મને નથી આવડતું લગાવી આપો બરાબર એટલે શું કોઈ ઇશ્યુ ન થાય બરાબર અને ધારો કે કોઈ મિસ્ટેક તમારાથી થઈ જાય છે આ બધું પૂરવામાં કે લખવામાં તો સરને વાત કરી દેવાની એવું નહીં કે ભાઈ ચાલો સર શું કહેશે બરાબર કોઈ બોલશે બોલે તો સાંભળી લેવાનો મિસ્ટેક ના થઈ મિસ્ટેક થઈ તો એ સુધારવી જરૂરી છે ધારો કે મિસ્ટેક થઈ ગઈ તો સુધારવી જરૂરી કારણ કે પછી શું થાય ભાઈ આ જે મહેનત તમે કરી છે બધી પાણીમાં જાય રાઈટ લખવાની આટલા વર્ષની મહેનત એટલે કોઈ મિસ્ટેક થાય તો વાત કરી લેવાની ડર્યા વગર બરાબર યાદ રાખજો હવે જો અહીંયા બારકોડ સ્ટીકર લગાવી દીધું બરાબર અહીંયા તમારો સબ્જેક્ટ જે હશે એ સબ્જેક્ટ મતલબ જે તમારો વિષય હશે એ વિષય પછી આ સીટ નંબર છે આ સીટ નંબર આ સીટ નંબર સેમ હશે બરાબર આ સ્ટીકર નંબર છે જે તમારી જે હોલ ટિકિટ છે એમાં પણ એક નંબર લખશે એ શું તમારી પેલું પ્રૂફ છે કે ભાઈ ચાલો આ એક્ઝામ આપી છે બરાબર આ ધારો કે પેપર ખોલાવવું તો જરૂરી પડશે એટલે તમારે ખાસ આ છે જે હોલ ટિકિટ છે એનો એક ફોટો કમ્પ્લીટલી ક્લિયર પાડી દેજો અને જેમ પેપર પતે એનો એક જે ફોટો પાડતા રહેજો એટલે શું ધારો કે કોઈ ઇન કેસ વચ્ચે કોઈ ખોવાય તો આગળના જે નંબર તમે લખેલા હોય એ જાય નહીં બરાબર ત્યારબાદ લાસ્ટમાં તમારે હવે લગાવવાનું છે ખાકી સ્ટીકર તો ખાકી સ્ટીકર પણ આપણે લઈ લગાવી દઈએ બરાબર તો આ ખાકી સ્ટીકર છે ઓકે હવે ખાકી સ્ટીકર ક્યાં લાગશે તો આટલામાં લાગશે બરાબર તમારે આવી રીતે નાનું મોટું નહીં થાય તમારે આપેલું જ હશે બરાબર કે ભાઈ ચાલો ડાયરેક્ટ ઓકે તો આવી રીતે લાગશે એટલે શું તમારો સીટ નંબર એ બધું છુપાઈ જશે એટલે કોઈને ખબર ના પડે સરને તપાસથી વખતે ચલો આ સીટ નંબર એટલે શું કોઈ ગેરરીતિ ના થાય એટલા માટે અને આ ખાગે સ્ટીકર કેવું હશે ખબર છે આટલામાંથી ચોટે ને એવું હશે વચ્ચેથી ચોટશે નહીં બરાબર એટલે સરખી રીતે જે જ્યાં લગાવવાનું કીધું છે ત્યાં તમારે લગાવવાનું રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર તમને પૂરી પૂરી માહિતી હવે મળી ગઈ હશે કેવી રીતે તમારે વાયરકુડ સ્ટીકર લગાવવાનો છે કેવી રીતે ખાકી સ્ટીકર લગાવવાની છે શું ધ્યાનમાં રાખવાનું છે તો બસ ટેન્શન લીધા વગર એક્ઝામ આપો ને સારામાં સારા માર્ક્સ લાવો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ